વધુ પડતો કંટાળાજનક બને છે એટલે આ નોંધનું કાર્ય ઘટાડવા માટે આપણે પેટાનો અલગ અલગ તૈયાર કરીએ છીએ આમ નોંધનું કામ ઘટવાથી જોઈતી માહિતી જ્યારે લઈએ ત્યારે આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ તો આ પેટાનો જુદી જુદી કેટલા પ્રકારની બનાવી શકાય છે તો પેટાનોના કુલ 9 પ્રકાર છે એમાં खरीद नोंद केली वेचाण नोंद खरीद फलक नोंद वेचाण फलक नोंद रोकड में पेटा रोकड में लेणी हुंडी नोंद देवी हुंडी नोंद अने खास आम नोंद एम 9 प्रकार की जुदी जुदी व्यापारी पेटा नोंद तैयार करी शके छे एमांथी व्यापारी ने जेटली जरूरियात होय एटली जी पेटा नोंद तैयार करे छे एमां फरजियात તો આપણને તો એમ કહેશે કે ખરીદ નોંધ તૈયાર કરો તો આપણને
વ્યવહાર ની અંદર માલના જુદા જુદા પ્રકાર આપેલા હોય હું એને તમને ઉદાહરણ આપું દાખલા તરીકે રૂપિયા 8000 નો માલ રમેશ પાસેથી ખરીદ્યો રૂપિયા 8000 નો માલ રમેશ પાસેથી ખરીદ્યો તો આમાં એક કોઈ કિલો 8000 નો માલ ખરીદ્યો માલના કોઈ પ્રકાર નથી ખર્ચના કોઈ પ્રકાર નથી તો આવા વ્યવહારો આવશે તો તમારે મનાવવાની શાદી કેટાણ બરાબર પછી ક્યારે ખરીદ નોંધ બનાવી ક્યારે વેચાણ નોંધ બનાવી ક્યારે ખરીદ કરો ક્યારે વેચાણ કરો તો ખરીદીના વ્યવહારો હોય એ બધા ખરીદ નોંધમાં લખવા પડે એટલે ક્યારે ખરીદ નોંધ બનશે આવા માલના વેચાણના વ્યવહારો હોય તો વેચાણ નોંધ બનાવવાનું ખરીદ પરત કે વેચાણ પરતના વ્યવહારો આપેલા હોય એ પણ સાથે તૈયાર કરવાની આમ ચારે શાદી પેટાનો ક્યારે બનાવી શકાય આવી રીતે એક જ પ્રકારનો માલ ખરીદવામાં વેચવામાં આવતો હોય તો માલના ખાનાવાળી ક્યારે બનાવી શકાય જ્યારે તમે કહે કે રાજેશ બ્રધર્સ પાસેથી બે નંગ ટેબલ રૂપિયા 200 નંગ દીઠ ચાર નંગ ખુરશી રૂપિયા 600 નંગ દીઠ એવા ટેબલ ખુરશી બેટ બોલ સ્ટમ્પ સાડી બાંધણી પાનેથર એવા માલના પ્રકાર આપેલા હોય ને તો બનાવવાની માલના ખાનાવાળી પછી વાત આવે ખર્ચના ખાનાવાળી તો એમાં તમને ખર્ચ આપેલો હોય કે રૂપિયા 8000 નો માલ રમેશ પાસેથી ખરીદ્યો જેમાં મજૂરીના 200 રેલવે રૂમના 1000 અને લારી ભાડાના 200 ચૂકવ્યા એવા ખર્ચ આપેલા દરેક વ્યવહાર ટૂંકા એકાદ વ્યવહારમાં હોય એમ નહીં રકમની અંદર જેટલા વ્યવહારો આપેલા હોય એમાં આવા ખર્ચના એક કે એકથી વધુ પ્રકારો આપેલા હોય ત્યારે આપણે ખર્ચના ખાનાવાળી પેટાનો તૈયાર કરવાની છે તો પાછા મૂળ વાત ઉપર આવીએ કે આપણે ચારે સાદી પેટાનો કઈ રીતે તૈયાર કરવી ચારે એટલે ખરીદનો વેચાણનો